तो राजकोट थी एक महत्वना समाचार सामे आवी रह्यो छे। राजकोट मां नरेश पटेल अने रघु शर्मा वच्चे बैठक योजाई छे। खोडलधामना चेरमेन छे नरेश पटेल अने तेमनी साथे युवराजसिंहे आ खास बैठक योजी छे। आपना नेता छे युवराजसिंह अने विद्यार्थीओने लड़त साथे जोड़ायेला छे अने युवानोने न्याय अपावा माटे नरेश पटेल ने रजूआत करी छे। तो नरेश पटेल सरकार मां रजूआत करशे तेवुं युवराजसिंहे जणाव्युं छे કે જે રીતે ભરતી કૌભાંડ અને પેપર લીક થઈ રહ્યા છે તેને લઈને લાંબા સમયથી આંદોલન ચલાવી રહ્યા છે અને નેતાઓના આગેવાન છે અને તેઓ રાજકોટમાં નરેશ પટેલ સાથે મુલાકાત કરી હતી અને ખોડલધામના ચેરમેન છે નરેશ પટેલ જેમની સાથે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહે ખાસ બેઠક યોજી હતી અને આપ નેતા પણ છે યુવરાજસિંહ કે જેણે જણાવ્યું કે યુવાનોને ન્યાય મળે તેના માટે નરેશ પટેલને રજૂઆત કરવામાં આવી છે। तो आज बाबते मंतव्य न्यूज ना संवाददाता युवराज से साथे खास बातचीत करी शू कहू आवो सांभळीए। आम आदमी पार्टी ना युवा नेता एवा युवराज सिंह आज नरेश पटेल साथे बैठक करी छे अने खास तो बैठक में अनेक प्रकार ना जे चर्चाओ कर्या छे तेओए अपनी साथे युवराज सिंह छे एमनी साथे वात करशु। युवराज सिंह नरेश पटेल साथे बैठक योजी कई प्रकार नी चर्चाओ करवामां आवी? ખાસ કરીને નરેશભાઈ સાથે જ્યારે બેઠક કરવામાં આવી તો નરેશભાઈ સાથે બેઠક કરવાનો એક હેતુ હતો કે એ સામાજિક સાથે શૈક્ષણિક સંસ્થા ચલાવી રહ્યા છે અને વિદ્યાર્થીનો અત્યારે ખૂબ ગંભીર મુદ્દો છે, કેમ કે વિદ્યાર્થીઓના ભાવિ સાથે જ્યારે ચેડા થઈ રહ્યા છે, જે રીતે વ્યક્તિ આર્થિક વર્ગ ધરાવે છે એ જ વ્યક્તિને તે સરકારી નોકરી મળે છે, તો અમે એવું ઈચ્છીએ છીએ કે ભાઈ મહેનતુ વિદ્યાર્થીને પોતાનો હક મળવો જોઈએ, તો એના માટે લઈ અને અમે સીધી જ રજૂઆત એ કહી શકાય કે સામાજિક અગ્રણી તરીકે અમે નરેશભાઈને કરી નરેશભાઈ સાથે વિદ્યાર્થીઓના મુદ્દા રજૂ કર્યા અને મુદ્દાના માધ્યમથી અમે સીધી રજૂઆત કરી છે કે હવે આ મુદ્દે અમે તમારું સમર્થન માગીએ છીએ, કેમ કે સરકાર ને જે અત્યારે કહી શકાય નિષ્પક્ષ તપાસ કરવી જોઈએ એ નિષ્પક્ષ તપાસ કરતી નથી, જો આપના લેવલથી આપના માધ્યમથી રજૂઆત કરવામાં આવે તો ચોક્કસપણે એ સરકાર જે છે એ આની ઉપર યોગ્ય તપાસ અને નિષ્પક્ષ તપાસ કરશે। ઘણી બધી જે લડત તમે સરકાર સામે કરી, હવે નરેશભાઈ પટેલ તરફથી કઈ પ્રકારની અપેક્ષા રાખો છો તમે? નરેશભાઈ પાસેથી અમે એ અપેક્ષા રાખીએ છીએ, દરેક સમાજના અગ્રણીઓ હોય છે તો એની પાસે અમે અપેક્ષા એ જ રાખતા હોય કે એ પોતાના સામાજિક લેવલ ઉપરથી એ સરકાર સુધી સીધો પ્રશ્ન જે ખરેખર જે સામાન્ય જનતાનો ઇસ્યુ છે પ્રશ્ન છે એને વાચા આપે, એની વેદનાને વાચા આપે, તો અમે નરેશભાઈ પટેલ પાસે પણ એ જ આશા રાખી છે કે વિદ્યાર્થીઓના જે ગંભીર મુદ્દા છે એ સીધા સરકારમાં રજૂ કરે અને એક સામાજિક સ્ટેન્ડ ઉપરથી રજૂ કરે કે ભાઈ દરેક સમાજને આનાથી એની અસર છે, દરેક સમાજના જે મહેનતુ વિદ્યાર્થીઓ છે એ આના કારણે ક્યાંક ને ક્યાંક પીડાઈ રહ્યા છે, જે આર્થિક વગર જે સદ્ધર છે એ વ્યક્તિઓ સીધી નોકરી લઈ જાય છે, પરંતુ જ્યારે મહેનતુ વિદ્યાર્થીઓ છે એ ગરીબ મા બાપનો દીકરો હોય, મધ્યમ વર્ગનો દીકરો હોય, દીકરા દીકરી હોય, તો દરેક સમાજમાં આવવાના છે, તો એ અન્યાય ન થાય અને દરેકને પોતાને ન્યાય મળે એના માટે મેં નરેશ પટેલ સાહેબને કહી શકાય કે અત્યારે સમસ્ત બ્રહ્મ સમાજના પ્રમુખને, કરણી સેના, ક્ષત્રિય સમાજ એને પણ મળીએ છીએ અને અમે આ જ માંગણી કરીએ છીએ કે તમારા લેવલથી તમે સરકારને રજૂઆત કરો કે 2014 પછીની તમામ ભરતીઓમાં અમે સીબીઆઈ તપાસની માંગણી કરીએ છીએ। આપના નેતા છો તમે, શું લાગે છે આગામી સમયમાં તમે નરેશ પટેલને આપમાં જોવા માંગશો? ખાસ કરીને અમે ઈચ્છીએ છીએ કે ભાઈ કોઈ પણ જે વ્યક્તિ જે છે એ સારું કામ કરતો હોય અને સમાજના હિતની વાત કરતો હોય એને રાજકારણમાં આવવું જોઈએ અને રાજકારણમાં આવી અને જે પણ વંચિતો છે, બરાબર છે, જે પણ ગરીબો છે એના વેદનાને વાંચા, એના પ્રશ્નોને જેટલું પણ ન્યાય આપી શકે એના માટે એને પ્રયત્નશીલ રહેવું જોઈએ। સારા વ્યક્તિ જો કહી શકાય રાજકારણમાં આવશે તો રાજનીતિ પણ સારી થશે અને જે મૂળ મુદ્દાઓ છે એની ઉપર આપણું ફોકસ થશે અને જેથી કરીને જે પણ વંચિતો છે એને ન્યાય મળશે। મહેશ સવાણી પણ આપમાં હતા, તેઓ અચાનકથી તેઓએ રાજીનામું આપ્યું છે, શું કહેશો વર્તમાન પરિસ્થિતિ શું લાગે છે કે કોઈ ઉદ્યોગપતિ હોય કે પછી કોઈ સામાજિક આગેવાન હોય એ લોકો પાર્ટીમાં તો જોડાય છે પછી બાદમાં એ લોકો રાજીનામું આપી દે છે? ખાસ કરીને મહેશભાઈ સવાણીની વાત હોય, વિજયભાઈ સુવાડાની વાત હોય કે જે રીતે અત્યારે કદાચ તમે જે જોઈ રહ્યા છો કે ભાઈ અલગ અલગ વ્યક્તિઓ પોતાનું રાજીનામું આપી અને ક્યાંક ને ક્યાંક જે સત્તા પક્ષની સાથે જોડાઈ જતા હોય છે, ક્યાંક ને ક્યાંક કોઈ કોઈ જગ્યાએ કદાચ કહી શકાય કે ભાઈ ગેરરીતિ ખોટી રીતિ કરીને પણ ક્યાંક ને ક્યાંક આ રીતે સરકારની ખોટી રીતિ થતી હોય છે, ક્યાંક કોઈક દબાવ આપવામાં આવતું હોય, કોઈકના ધંધા બંધ કરી દેવામાં તો એવું કઈક કઈ પ્રકારનું હોતું હોય, દબાણો અલગ અલગ પ્રકારના આવતા હોય છે, જો રાજકીય વ્યક્તિ ન હોય, બરાબર, તમે કહેવાય કે એઝ અ બિઝનેસમેન હોય તો એના બિઝનેસો ઠપ કરી દેવા અથવા અન્ય કોઈ જે તે સંસ્થા સાથે સંકળાયેલા હોય તો ખોટા આરોપો નાખવા, આ રીતના દબાણો આવતા હોય છે અને ત્યારે પછી એ વ્યક્તિને પોતાની પાર્ટીમાં લેવાનો એક અત્યારે કારસ્તાન ચાલી રહ્યો છે। તમારા ઉપર ક્યારે દબાણ આવ્યું? તમે યુવા નેતા છો, આપ સાથે પણ સંકળાયેલો, એના પહેલા તમે અનેક ચળવળો કરી, ક્યારે દબાણ આવ્યું છે ખરા?
જો અહીંયા એવું છે કે વિદ્યાર્થીઓના મુદ્દા લઈને હું ચાલુ છું અને અમારે ફક્ત એક જ આશા છે, એક જ અપેક્ષા છે અને એ છે વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા થતા બંધ થાય. હું કોઈ પણ કદાચ દબાવ કે દબાણ આવશે બરાબર તેને હેન્ડલ કરી લઈશ, કેમ કે અમારો મુદ્દો એ છે કે જે અત્યારે યુવા જે અત્યારે પોતાના અધિકારથી વંચિત છે, જે હકદાર છે, જે લાયક છે, છતાં પણ એને એ પદ માટે એને ગેરલાયક ઠેરવવામાં આવે છે. કેમ તો કે કેમ કે આર્થિક વગના જોરે અથવા તો રાજકીય વગના જોરે એ મહેનતુ વિદ્યાર્થીની સીટ કોઈ છીનવી લેતો હોય તો એને અમારે રોકવાનો પ્રયત્ન છે અને અમે એને રોકીને રહીશું. કોઈ પણ દબાણ હશે તો પણ રોકીને રહીશું. ખાસ તો અત્યારે રેલવે ભરતીને લઈને અત્યારે ઘણી બધી અત્યારે ચળવળ અત્યારે ચાલી રહી છે, તો શું કહેશો આ પ્રકારની પરિસ્થિતિ ગુજરાતમાં ન થાય તો તેને લઈને કઈ પ્રકારની આપ કામગીરી કરશો? જે રીતે અત્યારે તમે વાત કરી કે રેલવેમાં અને ખાસ કરીને એનટીપીસીની અત્યારે જે ઘટનાક્રમ સામે આવ્યો અને એનટીપીસીમાં પછી જે રીતે એક આંદોલન છે એ થોડુંક ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું, કેમ કે જ્યારે જે વિદ્યાર્થીઓનો જે રોષ હતો એ રોષ ક્યાંક ઉગ્રતામાં દેખાડો જે રીતે થયો તો એ ક્યાંક ને ક્યાંક એ બાબત નિંદનીય છે, એવું ન હું એ બાબતને વખોડું છું. પરંતુ જે એનો મૂળ પ્રશ્ન છે એ મૂળ પ્રશ્ન આજે ગુજરાતના વિદ્યાર્થીઓનો પણ છે. ક્યાંક ને ક્યાંક એ જે કહી શકાય અસમંજસતા છે તો એ વિસંગતતાઓ છે, એ જ રીતે ગુજરાતની જે પોલિસી છે સ્પર્ધાત્મક પરીક્ષાની નિયમોની એમાં પણ વિસંગતતાઓ ઘણી બધી છે, એને કારણે પણ ક્યાંક ને ક્યાંક વિદ્યાર્થીઓના ભોગી બની રહ્યા છે. તો એ ગુજરાતમાં ન પ્રવર્તી થાય, ભવિષ્યમાં ન પ્રવર્તી થાય એટલા માટે સરકારે અગમચેતીના ભાગરૂપે અત્યારથી જ જે ગુજરાતના જે વિદ્યાર્થીઓ છે એના માટે એક સારી વ્યવસ્થા ઊભી કરવી પડશે અને જે રીતે ભ્રષ્ટ આચરણથી જે વ્યક્તિઓ લાગી રહ્યા છે એને પણ સરકારે ત્યાં રોકવા પડશે અને જે રીતે જે પરીક્ષા પદ્ધતિ પરીક્ષા બોર્ડ છે એમાં જે લીકેજ છે, જે આયોગમાં ગૌણ સેવા હોય કે પંચાયત હોય કે કોઈ પણ એ આયોગમાં જે લીકેજ છે એ લીકેજને પણ સાધવા પડશે. હવે સિસ્ટમમાં રહીને કામ કરવું એ પ્રકારની જો સરકાર આપને કહે તો આગામી સમયમાં શું આપ જોડાશો ભાજપમાં? જ્યાં સુધી મારા મુદ્દાઓ સોલ્વ નહીં થાય ત્યાં સુધી હું કોઈ પણ પ્રકારે કોઈ પણ પાર્ટીનું સ્ટેન્ડ નહીં લઉં, જ્યાં સુધી મારા મુદ્દાઓ સોલ્વ નહીં. અત્યારે મારો મુદ્દો છે કે આ તમામ જે ભરતીઓ છે એમાં એક નિષ્પક્ષ તપાસ થવી જોઈએ, જે દોષી છે, જે અપરાધી છે એને સજા થવી જોઈએ, પછી જ હું બીજી વિચારણા કરીશ. પણ આ હતા આપણી સાથે યુવરાજસિંહ કે જેઓ જણાવી રહ્યા છે કે નરેશ પટેલ સાથે તેઓએ બેઠક યોજી અને આગામી સમયમાં કહી શકાય કે સરકાર રોજગારી અને ભરતીને લઈને જો સારી કામગીરી કરશે તો ક્યાંક ને ક્યાંક આ તમામે તમામ જે સમાજના જે વંચિત લોકોને ફાયદો પહોંચશે માટે તેઓ સમાજના વિભિન્ન જે આગેવાનો છે તેઓને મળવા પહોંચી રહ્યા છે. કેમેરા પર્સન રવિ ચાવડા સાથે ધ્રુવ કુંડેલ, રાજકોટ.